આમોદમાં ગણપતિ દાદાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આમોદમાં ભાદરવા સુદ દશમના દિવસે ગણેશજી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે છે. આમોદમાં પ્રાચીન ગણપતિ મંદિરે આરતી ઉતાર્યા બાદ ગણપતિ દાદાની દબદબાભેર શોભાયાત્રા નીકળી હતી. આમોદમાં ડીજેના તાલ સાથે નીકળેલી ગણેશજીની શોભાયાત્રામાં દેશભક્તિ ગીત તીમલી રાસ ગરબા ઉપર લોકો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. શોભાયાત્રા આમોદ નગરપાલિકા ખાતે આવી પાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ સહિત સદસ્યોએ ગણપતિ દાદાનું ફૂલહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું. તેમજ મુસ્લિમ સમાજના આગેવાન આસિફ ઇબ્રાહીમભાઈ દિવાન દ્વારા આમોદ નગરપાલિકા ખાતે ગણપતિજીનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરતા હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ જોવા મળ્યું હતું. આમોદ પોલીસ સ્ટેશને ગણપતિ દાદાને પોલીસ જવાનો દ્વારા વર્ષોની પરંપરા મુજબ સલામી આપવામાં આવી હતી. ગણપતિ દાદાના મંદિરેથી શરૂઆત થયેલી શોભાયાત્રા પરંપરાગત રૂટ ઉપર ફરી હતી. શોભાયાત્રાના રૂટ ઉપર શ્રીજી ભક્તો માટે સેવાભાવી વ્યક્તિઓ દ્વારા ઠેર ઠેર ઠંડા પાણી તેમજ શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી. 7 દિવસનું આતિથ્ય માણ્યા બાદ શ્રીજી ભક્તોએ ભારે હૈયે ગણપતિ દાદાને આવતા વર્ષે વહેલા આવજોના કોલ સાથે મોડી રાત સુધી વિદાય આપી હતી. આમોદ પાલિકા દ્વારા મોટા તળાવ ખાતે તળાપા તળવૈયા લાઇટિંગ તેમજ મોટી ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગણપતિજીની શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સમગ્ર ઋતુ પર પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. ગતરોજ સાંજે 6 કલાકે પાલિકા કચેરી ખાતે શોભાયાત્રા આવી પહોંચતા પાલિકા સદસ્યોએ ફૂલહાર કરીને તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું.